સંધાન માધ્યમથી જોડતી કડી એટલે નમસ્કાર મિત્રો આપણે આજે આંકડા શાસ્ત્ર વિષયમાં સંભાવના ચેપ્ટરની શરૂઆત કરવાની છે મિત્રો સંભાવના એક એવું અગત્યનું અને મહત્વનું ચેપ્ટર છે કે જે આપણા માટે શીખવું ખૂબ જ જરૂરી છે અને સંભાવના સાવ સહેલું ચેપ્ટર છે તો સૌપ્રથમ આપણે સંભાવનાની શરૂઆત કરતાં પહેલાં એના માટે જરૂરી જે અમુક શબ્દો છે તો શબ્દોની ઓળખ ક્રમશ સમજીએ તો સ્ક્રીન ઉપર લેશું હવે અગત્યનો અને મહત્ત્વનો પહેલો શબ્દ છે યદચ્છ પ્રયોગ તો કે યદચ્છ પ્રયોગ એટલે શું તો કે જે પ્રયોગમાં શક્ય પરિણામ એક કરતાં વધુ હોય દરેક પરિણામ આવવાની શક્યતા સરખી હોય પરંતુ કયું પરિણામ આવશે તે અગાઉથી નક્કી ન હોય તો આવા જે પ્રયોગ કે પ્રયત્ન છે તેને આપણે યદચ્છ પ્રયોગ તરીકે ઓળખીએ છીએ કઈ રીતે મિત્રો કે શક્ય પરિણામ એક કરતાં હોવું વધુ હોવો જોઈએ દરેકને આવવાની તક સમાન હોવી જોઈએ પરંતુ કયું આવશે તે અગાઉથી નક્કી ન હોય દાખલા તરીકે આપણે સિક્કો ઉછાળીએ તો સિક્કાની બે બાજુ છે છાપ અને કાટ તો છાપ એટલે એચ અને કાટ એટલે ટી તો શક્ય પરિણામ એક કરતાં વધુ થયા કયું પરિણામ આવશે સિક્કો જ્યારે હવામાં હોય ત્યારે આપણે અગાઉથી અનુમાન કરી શકતા નથી કે જે સપાટી ઉપર આવ્યા પછી ઉપરની સપાટી ઉપર છાપ આવશે કે કાટ શક્ય પરિણામ એક કરતાં વધુ થયા દરેકને આવવાની તક સમાન થઈ પણ કયું આવશે તે આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી તો જે સિક્કો ઉછાળવાનો પ્રયત્ન છે અથવા તો પ્રયોગ છે તેને આપણે યદચ્છ પ્રયોગ તરીકે ઓળખી શકીએ એવી જ રીતે જોઈએ તો કે પાસો ઉછાળવો તો કે ભાઈ પાસાની અંદર છ બાજુ હોય છે એટલે શક્ય પરિણામ એક કરતાં વધુ મતલબ છ થયા કયું પરિણામ આવશે તે અગાઉથી શક્ય નથી અગાઉથી નક્કી કરી શકાતું નથી કે ભાઈ એમાં કયું પરિણામ આવશે અને શક્ય પરિણામ એક કરતાં વધુ થયા દરેકને આવવાની તક સમાન છે પણ કયું આવશે તે આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી તો પાસો ઉછાળવાનો જે પ્રયોગ કે પ્રયત્ન છે એને પણ આપણે યદચ્છ પ્રયોગ સાથે સરખાવી શકીએ છીએ તે જ રીતે આપણે બાવન પત્તાની જોડમાંથી કોઈ એક પત્તું ખેંચીએ તો એ પત્તું કયું આવશે તે નક્કી નથી તો બાવન પત્તાની જોડમાં શક્ય પરિણામ એક કરતાં વધુ થયા દરેકને આવવાની તક સમાન થઈ પરંતુ કયું પરિણામ આવશે તે અગાઉથી નક્કી નથી તો આ જે બાવન પત્તાની જોડવાળો પ્રયોગ છે તેમને પણ આપણે યદચ પ્રયોગ તરીકે ઓળખી શકીએ આવું ઘણી રીતે કોઈ ક્લાસનો એક વિદ્યાર્થી યુનિવર્સિટી ફર્સ્ટ આવે તેની સંભાવના શોધવાની હોય તો ક્લાસમાં એક કરતાં વધુ વિદ્યાર્થી હોય કયો વિદ્યાર્થી આવશે તે અગાઉથી નક્કી નથી અને ક્લાસના બધા જ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ફર્સ્ટ આવવાની તક સમાન છે તો અમને પણ શું કહેવાય છે તો કે જ પ્રયોગ તો પાસો ઉછાળવો સિક્કો ઉછાળવો બાવન પત્તાની જોડમાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે ક્લાસનો વિદ્યાર્થી યુનિવર્સિટી ટોપ ટેનમાં અથવા તો યુનિવર્સિટી ફર્સ્ટ આવે તો આ દરેક પ્રયોગ કે પ્રયત્નને આપણે શું કહીએ છીએ તો કે યદ જ પ્રયોગ ખૂબ જ મહત્ત્વની બાબત છે જો સાદી ભાષામાં અને આપણે થોડુંક પૌરાણિક બાબતમાં જઈએ તો યદચ પ્રયોગને યાદ રાખવા માટે જો આપણે યાદ રાખવું હોય તો આપણે મહાભારતનું એક પાત્ર છે સહદેવ સહદેવ સાથે તેમને સરખાવી શકીએ કે સહદેવ બધી વસ્તુ જાણતા હતા કોણ શું થવાનું છે એ પણ જાણતા હતા પણ ક્યારે થવાનું છે તો એમને પૂછવામાં આવે તો જ એ કહેતા હતા એમ યદજ પ્રયોગમાં પણ ખબર જ છે કે શું પડવાનું છે ક્યારે પડવાનું છે પણ એ બન્યા પછી આપણે ખા ખ્યાલ આવી શકે એટલા માટે આપણે જો યદચ પ્રયોગને પૌરાણિક બાબત સાથે સરખાવીએ તો આપણે એમને સહદેવ સાથે સરખાવી અને યાદ રાખી શકીએ છીએ ત્યાર પછી નેક્સ્ટ બીજો શબ્દ છે આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો નિદર્શ અવકાશ તો નિદર્શ અવકાશ એ શું છે તો કે યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહેવામાં આવે છે જેને સંકેતમાં યુ અથવા એસ વડે દર્શાવાય છે યદચ્છ પ્રયોગ આપણે શીખા કે શક્ય પરિણામ એક કરતાં વધુ હોય દરેકને આવવાની તક સમાન હોય પણ કયું પરિણામ આવશે એ અગાઉથી નક્કી ન હોય તો એને યદચ્છ પ્રયોગ કહેવાય પરંતુ નિદર્શ અવકાશ એટલે તો કે જે યદચ્છ પ્રયોગ છે તેના તમામ સભ્યોને જો એકી સાથે લખવામાં આવે દાખલા તરીકે સિક્કો ઉછાળીએ તો બે બનાવ બને છાપ અને કાટ તો આપણે એમને યુ ઇઝ ઇક્વલ ટુ એચ વડે દર્શાવી શકીએ ધારો કે પાસો ઉછાળીએ તો પાસાના છ બનાવ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એ છ બનાવને એકી સાથે લખીએ તો એને નિદર્શ અવકાશ કહેવાય છે બાવન પત્તાવાની જોડમાંથી કોઈ જો એક પત્તું ખેંચવાનું હોય તો બાવન પત્તાની જોડવાળો જે પ્રયોગ છે એ યદચ પ્રયોગ છે પણ બાવને બાવન પત્તા તેર પત્તા લાલના તેર પત્તા ફૂલીના તેર પત્તા કાળીના અને તેર પત્તા ચોકટના આ બાવને બાવન પત્તાને જો આપણે એકી સાથે લખીએ તો એ છે એ બાવન પત્તાની જોડના યદચ પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવાય ધારો કે કોઈ એક ક્લાસના સો વિદ્યાર્થીઓ હોય તો સો એ સો વિદ્યાર્થીનો ક્રમ જો રોલ નંબર એકી સાથે લખીએ તો એને પણ આપણે નિદર્શાવકાશ કહીએ છીએ સાદી ભાષામાં શીખવું હોય તો નિદર્શ અવકાશ તમામ સભ્યોને જો એકી સાથે લખવામાં આવે સોરી પ્રયોગના તમામ સભ્યોને એકી સાથે લખવામાં આવે તો એને આપણે નિદર્શ અવકાશ કહીએ છીએ ત્યાર પછી નેક્સ્ટ લઈએ તો કે શાંત નિદર્શ અવકાશ અથવા તો શાંત ગણ આ શું કહેવા માંગે છે તો કે જે નિદર્શ અવકાશ છે એમાં પરિણામો મતલબ બનાવોની સંખ્યા જો નિશ્ચિત હોય મતલબ ગણી શકાય તેવી હોય તો એને શાંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે દાખલા તરીકે સિક્કો ઉછાળતા છાપ અને કાટની સંખ્યા મળે છે તો બે બનાવ છે નક્કી કરી શકાય છે પાસામાં તો કે એકથી છ બનાવ છે એટલે આપણે એ શાંત નિદર્શ અવકાશ છે બાવન પત્તાની જોડમાં બાવન પત્તા છે તો એ શાંત નિદર્શ છે કોઈ એક કોલે ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા તો કે ગણી શકાય છે તો એને શાંત નિદર્શ કહેવાય કોઈ એક કોલેજના વિદ્યાર્થીઓ ગણી શકાય છે તો કે એ શાંત નિદર્શ અવકાશ છે તો સાદી ભાષામાં કહીએ તો કે જેમની સંખ્યા નક્કી કરી શકાય ગણી શકાય માપી શકાય તે બી હોય તો એને આપણે શાંત નિદર્શ કહીએ છીએ દાખલા તરીકે સિક્કો ઉછાળવો પાસો ઉછાળવો બાવન પત્તાની જોડ ક્લાસના વિદ્યાર્થી કોલેજના વિદ્યાર્થી કોઈ એક તાલુકાના વિદ્યાર્થી જિલ્લાના વિદ્યાર્થી રાજ્યના વિદ્યાર્થી કોઈ એક યુનિવર્સિટીના વિદ્યાર્થી તો આમની સંખ્યા નક્કી કરી શકાય છે તો એમને આપણે શાંત નિદર્શ કહીએ છીએ નેક્સ્ટ સ્ક્રીન ઉપર જોઈએ તો બીજી ઘટના આવશે અનંત નિદર્શ અથવા તો એને બીજા શબ્દમાં કહીએ તો અનંતગણ સમજીએ મિત્રો આપણે કે અનંત ગણ એટલે શું તો કે જે નિદર્શ અવકાશમાં પરિણામોની સંખ્યા નિશ્ચિત ન હોય એટલે કે ગણી શકાય તેમ ન હોય તો તેને અનંત નિદર્શ અવકાશ કહેવાય છે સાદી ભાષામાં કહીએ કે કોઈ વિદ્યાર્થીને છત્રીસ માર્ક્સ આવે અથવા તો ચાલીસ માર્ક્સ આવે તો આપણે એને પાસ ગણીએ છીએ ચાલીસથી ઓછા આવે તો એને નાપાસ ગણીએ છીએ એ જ રીતે જોઈએ તો જેમને આપણે ગણી શકીએ એમને શાંત નિદર્શ અવકાશ કહેવાય છે જેમને ગણી ન શકીએ એને આપણે અનંત નિદર્શ અવકાશ કહીએ છીએ દાખલા તરીકે હવામાં રહેલા રજ રજકણની સંખ્યા વરસાદના છાંટાઓની સંખ્યા પાણીની સપાટી ઉપર બેસેલા મચ્છરની સંખ્યા જે ઝાડ ઉપર રહેલા પાંદડાની સંખ્યા આકાશમાં રહેલા તારાઓની સંખ્યા લોહીની અંદર રહેલા રક્તકણની સંખ્યા ગણી નથી શકાતી અસંખ્ય છે દરિયામાં રહેલી માછલીની સંખ્યા આ ગણી નથી શકાતી તો જેમને ગણી શકીએ તેમને શાંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે અને જેને ગણી ન શકીએ એને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ સ્ક્રીન ઉપર જોઈએ તો ઘટના મિત્રો આપણે પહેલો શબ્દ શીખ્યા નિદર અવકાશ તો કે શક્ય પરિણામ એક કરતાં વધુ હોય દરેકને આવવાની તક સમાન હોય પરંતુ કયું પરિણામ આવશે તે અગાઉથી નક્કી ન હોય તો તેને નિદર અવકાશ કહેવાય છે ત્યાર પછી આપણે નિદર્શાવકાશ યદચ્છ પ્રયોગ કહેવાય છે અને ત્યાર પછી એવો નિદર્શ અવકાશ તો કે યદચ્છ પ્રયોગના તમામ સભ્યોના સમૂહને એકી સાથે લખીએ તો આપણે એને નિદર્શ અવકાશ કહીએ છીએ તો ઘટના શું છે તો કે ઘટના એટલે કે નિદર્શ અવકાશના ઉપગણને ઘટના તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે હું એમ કહું કે સિક્કો ઉછાળવામાં આવે તો બે બનાવ બને છાપ અને કાટ તો આપણે એવી રીતે લખીએ કે એક સિક્કો ઉછાળતા મળતી છાપની સંખ્યા તો એ એક ઘટના થઈ સિક્કો ઉછાળતા મળતી કાટની સંખ્યા તો એ બીજી ઘટના થઈ ધારો કે પાસો ઉછાળવામાં આવે તો પાસા ઉપર છ બનાવ હોય તો પાસો એ યદ પ્રયોગ છે એને ઉછાળીને એને એક બનાવોને એકી સાથે લખીએ તો એને નિદર્શ અવકાશ કહેવાય પણ આપણે એવું કહીએ કે એક પાસો ઉછાળતા પાસા ઉપર પૂર્ણ વર્ગ સંખ્યા મળે પૂર્ણ વર્ગ એટલે કે જેમનું વર્ગમૂળ નીકળી શકે અને શેષ વધે નહીં તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે દાખલા તરીકે એક અને ચાર તો એ એક ઘટના થઈ પાસો ઉછાળતા મળતી એકી સંખ્યા તો કે એક ત્રણ અને પાંચ એ બીજી ઘટના થઈ પાસો ઉછાળતા મળતી બેકી સંખ્યા તો એ બે ચાર અને છ એ ત્રીજી ઘટના થઈ તો સાદી ભાષામાં સમજીએ તો કે નિદર્શ અવકાશના પેટા ભાગ મતલબ એના ટુકડા કરવામાં આવે એના ઉપગણ હોય ટુકડા કરવામાં આવે નાના નાના ગણ હોય તો એને શું કહેવાય છે તો કે ઘટના તો નિદર્શ અવકાશ પહેલો શબ્દ આપણે શીખાયદચ પ્રયોગ એક એના ઉપરથી આવ્યો નિદર્શ અવકાશ અને નિદર્શ અવકાશ ઉપરથી આવ્યું ઘટના તો સાદી ભાષામાં કહીએ તો નિદર્શ અવકાશ ઘટનાના જો નિદર્શ અવકાશના આપણે તો ઘટના બનશે અને બધી ઘટનાઓને એકી સાથે ભેગી કરીએ તો પાછો નિદર્શ અવકાશ બની જાય છે નેક્સ્ટ મિત્ર તો ત્યાર પછી આવ્યો ખાલીગણ ખાલીગણ એટલે શું તો કે નિદર્શ અવકાશના જે ઉપગણ હોય નિદર્શ અવકાશનો ઉપગણ એટલે ઘટના જે ઘટનામાં એક પણ સભ્ય ન હોય તો એમને આપણે ખાલી ગણ કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે સમજીએ તેને સંકેતમાં ફાઈ વડે દર્શાવાય છે દાખલા તરીકે આપણે સમજીએ કે કોઈ કોલેજનો વિદ્યાર્થી યુનિવર્સિટી ફર્સ્ટ આવે એમને સો ટકા આવે શક્ય નથી કોઈ એક વિષયમાં તમારે સો માર્ક્સ હોઈ શકે પણ બ સાથે સાત કે આઠે આઠ સબ્જેક્ટમાં સો માર્ક્સ મેળવવા શક્ય નથી તો આ એમાં એક પણ સભ્ય આવેલો નથી પછી આપણે બીજું વિચારીએ કે સૂર્ય દરરોજ પશ્ચિમમાં ઉગે છે શક્ય નથી તો કે એક પણ બનાવેમાં ન આવે તો આમને શું કહેવામાં આવે છે ખાલી ગણ તો જેમાં સભ્યની સંખ્યા એક પણ ન હોય એમને ખાલી ગણ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાર પછી મિત્ર જોઈએ પરસ્પર નિવારક ઘટના અગત્યની અને મહત્વની બાબત આ છે કે પરસ્પર નિવારક ઘટના એટલે શું તો કે કોઈ એક ઘટના બનવાથી બીજી ઘટના બનતી બંધ થઈ જાય અથવા તો તેનું આપોઆપ નિવારણ થઈ જાય તો આ બંને ઘટના એકબીજાની પરસ્પર નિવારક ઘટના છે તેમ આપણે ઓળખી શકીએ છીએ દાખલા તરીકે જોઈએ તો કે અત્યારે આ આ જે સ્ટુડિયો છે આઠ નંબરનો સ્ટુડિયો એમાં રેકોર્ડિંગ ચાલુ છે એમાં મારું રેકોર્ડિંગ ચાલુ છે તો બીજાનું રેકોર્ડિંગ આ સ્ટુડિયોમાં થઈ શકશે નહીં અથવા તો કોઈ એક ક્લાસમાં એક પ્રોફેસર લેક્ચર લેવા જાય તો ત્યાં બીજા પ્રોફેસર લેક્ચર લઈ શકશે નહીં હું અત્યારે ગાંધીનગરમાં હાજર છું તો લીંબડી હાજર રહી શકું નહીં હું તમે અત્યારે ક્લાસમાં હાજર હોય તો કોલેજે હાજર રહી શકો નહીં એનો મતલબ કે એક ઘટના બને છે તો બીજી ઘટનાનું આપોઆપ નિવારણ થઈ જાય છે મુખ્યમંત્રી રાજકોટમાં હાજર હોય તો ગાંધીનગર હાજર ન રહી શકે જે તે સમયે પછીના સમયમાં કદાચ રહી શકે તો કહેવાનો મતલબ કે એક ઘટના બનવાથી બીજી ઘટના બનતી બંધ થઈ જાય અથવા તો એનું આપોઆપ નિવારણ થઈ જાય તો આ ઘટનાને એકબીજાની પરસ્પર નિવારક ઘટના તરીકે આપણે ઓળખી શકીએ છીએ ત્યાર પછી મિત્રો સ્વતંત્ર ઘટના સ્વતંત્ર ઘટના એટલે શું છે તો કે કોઈ એક ઘટના બનવાનો આધાર જો બીજી ઘટના ઉપર પડતો ન હોય તો તેને એકબીજાની સ્વતંત્ર ઘટના તરીકે આપણે ઓળખવીએ છીએ દાખલા તરીકે આપણે સમજીએ સ્વતંત્ર ઘટના એટલે તો કે ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને રોડ ઉપર નીકળતા વાહનોની સંખ્યા બંને ઘટના છે બંનેમાં શક્ય પરિણામ એક કરતાં વધુ છે દરેકને આવવાની તક સમાન છે કયું આવશે તે અગાઉથી નક્કી નથી એટલે આપણે એને યદચ્છ પ્રયોગ કહેશું બધાને સાથે લખશું તો નિદર્શ અવકાશ કહેશું નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેશું પણ આપણે સમજ્યા કે સ્વતંત્ર ઘટના એટલે કે એક બનવાનો આધાર બીજા ઉપર નથી તમે રોડ ઉપર રોડ ઉપર વાહનો નીકળે એનો આધાર ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીની સંખ્યા સાથે નથી તો એકબીજાથી સ્વતંત્ર છે ક્લાસમાં બીજું ઉદાહરણ લઈએ તો ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીની સંખ્યા અને બગીચામાં ખીલેલા ફૂલની સંખ્યા બંને ઘટના છે પણ બંને એકબીજા ઉપર આધાર નથી તો એક ઘટના બનવાનો આધાર બીજી ઘટના ઉપર પડતો ન હોય તો આ બંને ઘટના એકબીજાની સ્વતંત્ર ઘટના છે તેમ આપણે કહી શકીએ ત્યાર પછી સમજીએ તો કે શરતી ઘટના આ મહત્વનું છે ઘટના એટલે શું તો કે જો કોઈ એક ઘટના બનવાનો આધાર બીજી ઘટના ઉપર પડતો હોય તો આ બે ઘટનાઓને એકબીજાની શરતી ઘટના તરીકે ઓળખવામાં આવે છે સમજીએ મિત્રો આપણે કે એક ઘટના બનવાનો આધાર બીજી ઘટના ઉપર પડતો ન હોય તો તે એકબીજાની સ્વતંત્ર ઘટના છે પણ જો પડતો હોય તો તે એકબીજાની કેવી ઘટના છે શરતી ઘટના દાખલા તરીકે આપણે સમજીએ કે જો હું મહેનત કરું તો સારા ટકા આવે તો સારા ટકા લાવવા માટે જરૂરી શું થયું મારે મહેનત કરવું તો મહેનત કરવું અને સારા ટકા બંને એકબીજાની કેવી ઘટના થઈ શરતી જો સારા ટકા આવશે તો સારી નોકરી મળશે તો સારી નોકરી માટે શરત શું થઈ તો કે સારા ટકા મેળવવા સારા પર્સન્ટેજ મેળવવા તો આ બંને એકબીજાની સરતી ઘટના છે જો સારી નોકરી મળશે તો સારી છોકરી મળશે તો છોકરી માટે જરૂરી છે સારી નોકરી આ એકબીજાની સરતી ઘટના છે કે એક ઘટના બનવાનો આધાર બીજી ઘટના ઉપર પડતો હોય તો તેને એકબીજાની સરતી ઘટના કહેવામાં આવે છે તો પરિવાર કે સ્વતંત્ર અને શરતી વચ્ચે માઇનોર ડિફરન્સ છે કે એક ઘટના બનવાનો આધાર જો બીજી ઘટના ઉપર પડતો ન હોય તો તે એકબીજાની સ્વતંત્ર ઘટના છે અને જો એકબીજા ઉપર આધાર પડતો હોય અથવા તો આધાર હોય તો એક તેને શરતી ઘટના કહેવામાં આવે છે ત્યાર પછી આગળ લઈએ તફાવત ઘટના તો કે બે ઘટના એ અને બી પૈકી ઘટના એ બને તો બી ન બને તો એ અને બીને એકબીજાની તફાવત ઘટના કહેવામાં આવે છે તેને એ માઇનસ બી વડે દર્શાવાય છે અને એ માઇનસ બીમાં શું થશે તો કે એ છેદ બી સમજીએ મિત્રો કે તફાવત ઘટના એટલે શું તો કે દાખલા તરીકે એક ઘટનામાં આપણે એવું વિચારીએ કે ભાઈ એ બરાબર ક્લાસમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ તો બી બરાબર ક્લાસમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થી તો એ એ અને બીને એકબીજાની તફાવત ઘટના કહી શકીએ છીએ ત્યાર પછી આગળ લઈએ મિત્રો યોગ ઘટના સંભાવનામાં જો અગત્યનું અને હાર્દ સ્વરૂપ હોય તો એવામાંનો એક શબ્દ છે યોગ ઘટના યોગ ઘટના એટલે શું તો કે શાંત નિદર્શ અવકાશ યુ અથવા એસ કે જેમના બધા સભ્યો આપણે એકી સાથે લખેલા હોય એવી કોઈ પણ બે ઘટના એ અને બી છે આ ઘટના એ અથવા ઘટના બી બંનેમાં આવેલા તમામ ઘટકોના ગણને એ અને બી ઘટનાની યોગ ઘટના કહેવામાં આવે છે દાખલા તરીકે એ બરાબર આપણે લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ અને બી બરાબર લઈએ ચાર પાંચ છ સાત બરાબર સાત દાખલા તરીકે આપણે અહીંયા સમજીએ કે એ બરાબર આપણે લેશું એક બે ત્રણ ચાર પાંચ અને છ જ્યારે બી બરાબર લેશું ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ એ ઘટના છે આ બી ઘટના છે હવે યોગ ઘટના એટલે શું કીધું છે તો કે એ યોગ બી તો કે ઘટના એ અને ઘટના બીના તમામ સભ્યો આવી જવા જોઈએ તો ઘટના એના સભ્ય લખાઈએ લખશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ હવે ચાર પાંચ અને છ એ બીમાં પણ આવે છે પણ બીજી વાર એક સભ્ય આવશે નહીં એટલે સાત આઠ અને નવ તો આ છે અને આપણે એ અને બીની યોગ ઘટના તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો કે મિત્રો ત્યાર પછી આપણે આગળ લઈએ યોગ ઘટના એટલે તો કે ઘટના એ અને ઘટના બીના તમામ સભ્યો આવી જવા જોઈએ એક સભ્ય બીજી વાર આવવો જોઈએ નહીં ત્યાર પછીનો શબ્દ છે મિત્રો છેદ ઘટના એ પણ આની સાથે સંકળાયેલી છે તો કે શાંત નિદર્શ અવકાશ યુ અથવા એસની બે ઘટના એ અને બી આ ઘટના એ અને બી બંનેમાં આવેલા ઘટકોના ગણને એ અને બીની છેદ ઘટના કહેવામાં આવે છે તો કે આપણે હમણાં જ જે ઉપર સમજ્યા છીએ કે એ બરાબર શું કીધું હતું એક બે ત્રણ ચાર પાંચ અને છ બી બરાબર આપણે એવું સમજ્યા હતા કે ચાર પાંચ છ સાત આઠ અને નવ તો યોગ ઘટના એટલે ગણ એ અને ગણ બીના બધા સભ્ય આવી જવા જોઈએ એક સભ્ય બીજી વાર આવવો જોઈએ નહીં તો એના માટે આપણે એવું કહીએ કે ઘટના એ છે એની અંદર ચાર પાંચ અને છ આવેલા છે જ્યારે ઘટના બી છે એની અંદર પણ ચાર પાંચ અને છ આવેલા છે તો બેનો યોગ ગણ એટલે શું કીધું તો કે એના બધા સભ્ય લઈ લઈએ અને બીના બધા સભ્ય લઈ લઈએ તો એના માટે આપણે એવું આવ્યું કે એક બે ત્રણથી એકથી નવ સુધી પણ મારે આમનો છેદગણ લેવો હોય તો શું થશે તો કે એ છેદ બી છેદગણ એટલે ઘટના એ અને ઘટના બી બંનેના બંનેમાં હોય તેવા શબ્દ